नमस्ते वाला विद्यार्थी मित्रों, आज आप प्रथम सामयिक परीक्षा 2022-23 धोरण 7 विषय गणित कुल गुण 50 नो प्रश्नपत्र डिस्कस करीशु। आगला वीडियो में आप 30 MCQ पण हूँ कर्या छे, डिस्कस करेला छे। आ वक्त कुल गुण 50 नो प्रश्नपत्र है, जे पार्ट बी तरीके छे। तो प्रश्न नंबर 1 थी शुरुआत करता पहला, तमे कई शाळा में अभ्यास करो छो, तमने आ वीडियो केवो लाग्यो તે પણ તમારે જણાવવાનું છે, અને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। શરૂઆત કરીએ આ વિડીયોની। તો પ્રશ્ન નંબર 1, માગ્યા મુજબ પ્રશ્નના જવાબ લખો। ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા જણાવો। તો ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા તમે જુઓ તો કઈ છે? 1। અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય છે? જે અપૂર્ણાંકનો અંશ મોટો અને છેદ નાનો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે। સમીકરણનો ઉકેલ આપણે જોવાનો છે, તો પી ના છેદમાં 4 બરાબર 5। તો પી ના છેદમાં 4 બરાબર 5 આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં। તો પી બરાબર 5 ગુણ્યા 4, તો પી બરાબર 20 કેટલા થશે? 20 થશે। તો આ થયો, પીની વેલ્યુ કેટલી થઈ? 20 થઈ। चलो, काटकोण त्रिकोण में काटखूणानी सामेनी बाजू ने शूँ कहे छे? तो काटकोण त्रिकोण में सामेनी बाजू ने कर्ण कहे छे। बे एकरूप खूणाओ पैकी एक खूणानुं नाम 50 छे, तो बीजा खूणानुं माप केटलुं हशे? तो 50 हशे, एकरूप खूणाओ छे एटला माटे। बीजुं महत्वनी वस्तु ई छे कि तमारी जे एक्जाम आवी रही छे तो तेमना माटे तमने ऑल द बेस्ट। સરસ રીતે પ્રિપરેશન કરો અને સરસ રીતે સારા એવા માર્ક્સ લાવો। આ પ્રિપરેશન માટે જ વિડીયો છે તમારી। જોડકા જોઈએ, મોટામાં મોટી 3 અંકની સંખ્યા કઈ છે? તો તમારી સામે છે 100। એક્સના 5 ગણા, એક્સના 5 ગણા એટલે 5x। કોટિકોણની જોડ તમે જુઓ તો કોટિકોણની જોડના માપનો સરવાળો 90 થાય છે, તો 50 વત્તા 40 90। ગુરુકોણ તમારે લખવાનો છે, તો ગુરુકોણ તમે જુઓ તો ગુરુકોણ કેવો શો હોય છે? 90 કરતાં મોટો હોય છે, તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ। કાકબા કાટખૂણા કર્ણ અને બાજુ બતાવે છે। કા ફોર કાટખૂણો, ક ફોર કર્ણ અને બા ફોર બાજુ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે। તો 5 ના છેદમાં 17 એ શુદ્ધ અપૂર્ણાંક છે, તો ખરું છે, શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે છેદ મોટો છે, અંશ નાનો છે। આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે, કારણ કે 0.9 છે એ મોટો છે। ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો તેની ત્રીજી બાજુઓના માપ કરતાં વધારે હોય છે, ખરું? બે ત્રિકોણ વચ્ચે કેટલું કુલ 3 સંગતતા હોય છે? તો આ જે છે, બે ત્રિકોણ વચ્ચે કુલ 3 સંગતતા હોય છે, તો આ વિધાન તમારે કોમેન્ટ સેક્શનમાં કરવાનું છે, આનો જવાબ શું આવે છે। દાખલા ગણો, -17 વત્તા 10। તો આવડે છે તમને -17 વત્તા 10, તો 17 માંથી 10 જશે, કેટલા વધશે? -7। બીજો દાખલો જોઈએ, -8 વત્તા -5। -8 વત્તા અને માઇનસ કરો એટલે -5, -+ તો 13, અને મોટાની નિશાની એટલે -13, કેટલા થશે? -13। શોધો, શું શોધવાનું છે? 0.05 × 7, 7 × 5 = 35, તો 0.35। નીચેની માહિતી પરથી મધ્યક શોધવાનો છે, તો તમને માહિતી સરસ એવી આપેલી છે। શું માહિતી આપેલી છે? 8 વત્તા 22 વત્તા 32 વત્તા 37 વત્તા 6, તો અહીં દેખાય છે, ભાંગ્યા 5, 105 ના છેદમાં 5, તો 21। મધ્યક કેટલો હશે? 21। સમીકરણનો ઉકેલ છે તમારી સામે, તો સમીકરણનો ઉકેલ તમે જુઓ તો 5m વત્તા 7 બરાબર 17, 7 આ બાજુ ગયા તો -17 એટલે 5m = 17 - 7, 5m = 10,
અને એમ બરાબર 10/5, 5 × 10 એમ બરાબર 2 તમને મળશે આન્સર. ચલો એવી રીતે પાંચમો દાખલો જોઈએ. તો બાહ્યકોણ આપેલો છે, બાહ્યકોણ તમને આપેલો છે 115. બાહ્યકોણનું માપ હંમેશા અંતઃકોણના બે માપના સરવાળા જેટલું થાય. તો x = 115 - 52 કરો તો x = 63. એટલે આ જે બીજો ખૂણો છે એ તમને કેટલાનો મળશે? 63. કારણ કે 63 વત્તા 52 કરો એટલે તમને 155 મળી જાય. 60ના માપના ખૂણાનો કોટિકોણનું માપ અને પૂરકકોણનું માપ. તો 60ના માપનો કોટિકોણ તમે ગોતવા જાઓ તો એક ખૂણો 60નો, બીજો તમને ખબર નથી પણ કોટિકોણના માપનો સરવાળો 90 છે. x = 90 - 60 તો x = કેટલા મળશે? 30. તો કોટિકોણનું માપ થશે 30. ચલો પૂરકકોણનું માપ ગોતવું છે 60ના ખૂણાનું જ. તો 120 - 60. હવે x = 180 - 60 કરશો એટલે x = કેટલા મળી જશે? 120. કારણ કે કોટિકોણના માપનો સરવાળો થાય 180 અને તમને એક ખૂણો મળશે 120નો. માગ્ય મુજબ દાખલા ગણવાના છે ગમે તે 4. તો વર્ગ કસોટીમાં કુલ 10 પ્રશ્ન છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. તો સીધી જ વસ્તુ છે, 10 છે, દરેક સાચાના જવાબના 5 ગુણ અને દરેક ખોટાના જવાબના -2. તો મોહન 4 સાચા અને 6 ખોટા લખે છે. હાલો 4 સાચા એટલે 4 × 5 એટલે એને કેટલા માર્ક્સ થયા? 20 માર્ક્સ. 6 ખોટા એટલે 6 × -2 એટલે 6 × 2 = 12 -12. 20માંથી 12 ગયા એટલે એને 8 ગુણ મળ્યા હશે. રેસમાં છે તો 5 સાચા એટલે 5 × 5 = 25. 5 ખોટા 5 × -2 એટલે કેટલા થયા? 10. 25માંથી 10 ગયા એટલે કેટલા વધ્યા? 15. તો કોને વધારે જવાબ આવડ્યા છે? રેશમાને આવેલા છે. ચલો હવે ઉકેલ જોઈએ. આ ઉકેલ તો તમને આવડી જવો જોઈએ. 3/5 + 2/7. આ બંને સમાન નથી તો પહેલાં આપણે સમાન કરીશું. લસા લેવો પડે. લસા આવશે 35. ના આવડે તો 5 અને 7નો તમારે લસા લેવાનો છે. 5 × 5 = 7 × 7. 5 × 7 એટલે 35. ચલો 5ને 35 કરવા છે તો 7 વડે ગુણીશું અને 7ને 35 કરવા છે તો 5 વડે ગુણીશું. ઉપર નીચે 3 + 7 કેટલા થશે? 21. 21ના છેદમાં 35. 2 × 5 = 10. 10ના છેદમાં 35 તો કેટલા થશે? 31ના છેદમાં 35 તમારો જવાબ આવશે. ચલો નીચે આકૃતિ પરથી એક્સ વાય અને ઝેડની કિંમત શોધવાની છે. આરામથી મળી જશે. 55 છે તો એનો અભિકોણ છે એ પણ કેટલાનો હશે? 55નો હશે. આ આખું છે એ કયું છે? રેખીય જોડ છે. કઈ જોડ છે? રેખીય. તો 1 × 55 તો છે જ, રેખીય જોડનો સરવાળો થાય 180. x = 180 - 55. તો x = તમને 125 કેટલો મળશે? 125. તો આ 125, આ પણ 125 મળી જશે. ચલો PQRમાં ક્યુ કાટખૂણો છે. ક્યુ કેવો છે? કાટખૂણો છે. ચલો આપણે કાટખૂણો પહેલાં દોરી દઈએ. ક્યુ કાટખૂણો છે. ક્યુ અને આર. ચલો 5 છે અને પીક્યુ કેટલી છે? 12 છે. તો PRનું માપ ગોતો. તો પાયથાગોરસનો નિયમ લગાવવો પડે. તો શું છે પાયથાગોરસનો નિયમ? કર્ણનો વર્ગ એટલે PRનો વર્ગ, QRનો વર્ગ વત્તા PQનો વર્ગ. QR છે એ કેટલો છે? 5નો વર્ગ. PQ છે તો 12નો વર્ગ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 169 જે કોનું વર્ગમૂળ છે? 13નું. કોનું છે? 13. એટલે આનો જવાબ આવશે 13. એટલે આ કેટલાનો હશે? 13નો હશે. ચલો નીચેની આકૃતિ પરથી એકરૂપ બાજુ અને એકરૂપ ખૂણાઓ લખો. તો ચલો એકરૂપ બાજુ કઈ છે? ABની એકરૂપ બાજુ છે PQ. ACની એકરૂપ બાજુ છે PR. અને ખૂણો A એકરૂપ છે ખૂણો P. એકરૂપ લખવું છે તો ખૂણો A એકરૂપ છે ખૂણો P. ઓકે. પ્રશ્ન નંબર 4.
જો તમારે જોતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, એમનું પણ તમને સોલ્યુશન કરીને બતાવી દેવામાં આવશે. તો આ હતું તમારું સરસ એવું, આપણે જે સોલ્યુશન કર્યું છે એ તમને ગમ્યું છે એવું અમે માનીએ છીએ. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી દેજો, પ્રશ્ન પર ચાર જોતો હોય તો પણ.